દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. દમણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પદ્મશ્રી પ્રભાબેન પટેલ તેમજ દમણનું નામ રોશન કરનાર દીકરીઓને આનંદીબેન પટેલના હસ્તે પ્રશંસાપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ કાર્યક્રમમાં નવજાત શિશુઓ માટે પૌષ્ટિક આહારની કીટ વિતરણ કરવામાં આવી હતી. मुस्कुराती रहे, हंसती रहे, जीवन में बहुत ऊंचा स्थान प्राप्त करे. बहुत धन्यवाद. इसके बाद मैं आश्विन भावी सभी बेटियां पूरा गिफ्ट लेने के मूड में है, छोड़ने वाली नहीं है. धन्यवाद मैडम. अब मैं प्रीति त्रिभुवन को ग्रहण करें. मेरे घर आई एक नन्ही पैया, इस सभागार में आई नन्ही नन्ही पैया. हमारे माननीय एवं यशस्वी प्रधानमंत्री जी ने दिव्यांगों को विशेष महत्व के संसाधन ग्रहण करे. જો સમાજમાં રહીને મુશ્કેલીઓનો સામનો કરીને આગળ વધતા કોઈ પણ ભાઈ હોય કે કોઈ પણ બહેન હોય એનો સન્માન કરવું એ આપણા બધાઓની ફરજ છે. એવું ના થયું રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા, શું જાહેરાત અને કેવી? આજે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જે અમારા દમણની અંદર દમણ દીવ દાદરાનગર હવેલી તરફથી જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો એમાં અમે ઉત્તર પ્રદેશની રાજ્યપાલ માનનીય શ્રીમતી આનંદીબેન પટેલને બોલાવી હતી અને બેનનું ખૂબ સારું માર્ગદર્શન હતું. આમ પણ અમારે તો ભારતીય જનતા પાર્ટી તરફથી બેન સાથે ઘણો સંબંધ છે, પરંતુ આજે જે બેને માર્ગદર્શન આપ્યું એમાં ચાર ચાંદ લગાવી દીધું કે દીકરીઓને કેવી રીતે ઉછેરવી જોઈએ, દીકરીઓનું કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ, દીકરીઓ કાલનું ભવિષ્ય છે, કાલના ભારત સશક્ત ભારત માટે પુત્ર યા પુત્રીને જન્મ આપનારી દીકરીને કેવી રીતે સાચવવું એ આજે આનંદીબેને બતાવ્યું અને ખરેખર એ સરાહનીય છે. અમારા પ્રભુભાઈ પટેલ જે અમારા દમણ દીવ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના સાંસદ લક્ષદ્વીપના પ્રશાસક છે, તો એમનું પણ માર્ગદર્શન ખૂબ સારું છે અને એમના માર્ગદર્શનની અંદર અમારા સંઘ પ્રદેશ ખૂબ આગળ વિકાસ કરી રહ્યો છે અને એ વિકાસ આપણને દેખાઈ રહ્યો છે. આનંદીબેને કીધું કે તમારા પ્રશાસક ખૂબ વિકાસશીલ છે અને એને તમે માન સન્માન આપો. અમે તો અમારા દિલથી માન સન્માન આપીએ જ છીએ કે અમારા પ્રશાસકે જે આવવા પહેલાં અને આવ્યા પછીનું જે એનું કાર્ય છે એ સરાહનીય છે. અમારા દમણની અને દાદરાનગર હવેલીની દીવની સિક્કલ બદલી દીધી છે, એને અમે કોઈ દિવસ નહીં ભૂલી શકીએ. આજે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે
અમારી તમામ દીવ અને દાદાનગર હવેલીની બહેનોને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે દીકરીઓને માન સન્માન આપો, દીકરીઓને પ્રેમ કરો અને દીકરીઓની સાથે પોતે ફ્રેન્ડ તરીકે રહે એના આચાર વિચાર જાણો, તાકી દીકરીઓ આગળ વધી શકે એવી મારી શુભેચ્છા છે દરેક મહિલાઓને મારા તરફથી, મારા પરિવાર તરફથી અને સાંસદ લાલુભાઈ તરફથી ખૂબ શુભેચ્છા. આજે 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ કોપનહેગનમાં નક્કી થયેલું બધી મહિલાઓએ ભેગા કરીને કે આપણે 8 માર્ચને વિશ્વ મહિલા દિન તરીકે ઉજવીશું, એટલે આખા દેશમાં નહીં ભારતમાં નહીં બહારના દેશોમાં પણ અડધા દિવસે મહિલાઓને સન્માન આપવામાં આવે છે અને પ્રોગ્રામ કરવામાં આવે છે. મહિલાઓ તો ખરેખર કાયમને માટે પ્રશંસાને લાયક છે. એનું કારણ કે એ જે કાર્ય કરે છે પુત્રી તરીકે, બહેન તરીકે, પત્ની તરીકે, માતા તરીકે દરેક જગ્યાએ સફળ છે ને કોઈ પણ કાર્ય એની પાસે આવે તો ક્યારેય ડરતી નથી. એટલે તો કવિ બોટાદ કરે લખ્યું છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ